મિત્તલ છેડા. ભય માટેનું પૂછવાનું હતું. દાદા, વિષય બ્રહ્મચર્યની બુકમાં કહે છે કે ભય લાગવા જેવો હોય તો એક વિષયનો ભય લાગવા જેવો છે, અને પછી એમાં એક્સપ્લેનેશનમાં કહે છે કે વાઘનો ને સાપવીછીનો ભય નથી લાગતો. એટલે એમાં એવું સમજાતું હતું કે મૃત્યુનો ભય, જ્યારે બી વાઘનું કે સાપની વાત આવે તો ઓલવેઝ એક ભય હોય જ છે, મૃત્યુનો ભય સમજાય છે. અને સેકન્ડ ફીલ થાય છે એ અપમાનનો ભય ફીલ થાય છે. હવે બ્રહ્મચર્ય માટેનું આટલું વર્કિંગ કરીએ છીએ તે છતાં ભય, વિષય માટેનો જે ભય જે મૃત્યુ માટે લાગે જ છે, આમ ઓટોમેટિક આવે છે, એવો આમાં કેવી રીતે લાવવો અથવા શું સમજણ? અત્યારે તો શું છે, બુદ્ધિએ ગુણાકાર કર્યા છે, આમ મજા આવશે, આમ મજા આવશે, આમ કરીશું તો આમ મજા આવશે, આમ જોઈશું તો આમ મજા આવશે, આમ ભોગવીશું તો આમ મજા આવશે, એ લાખો વખત ગુણાકાર કર્યા છે. એટલે ભાન રહેતું નથી. અને અહીંયા ભાન રહે છે, અપમાનમાં દુઃખ ખબર પડે છે, મરણનું દુઃખ ખબર પડે છે, વાઘ કૈડી ફાડી નાખશે મરી જઈશું, સાપ કૈડી જશે મરી જઈશું, ઝેર ચડશે. હવે જ્ઞાનીઓને કેવું હોય કે આખો દાડો દેખાય કે આ હાડકા માંસ, આ સંડાસની કોથળીઓ ચૂથવાનું કેમ ગમતું હશે, અને જે પૂતગલ વિનાશી છે એની જોડે મોહ કરી કેટલા કર્મ બાંધે છે, અને મિશ્ર ચેતન જોડે બોલો દેહનું સ્વરૂપ આવું છે અને અહંકારનું ભયંકર ખરાબ સ્વરૂપ છે, એટલું બધું દુઃખ આપે છે, એટલી બધી અપેક્ષાઓ, એટલા બધા સ્વાર્થ બુદ્ધિ, એટલો બધો આક્ષેપો, એટલા બધા વેરઝેર એમ દેખાય જ્ઞાનીઓને, એટલે એટલો બધો ભય લાગે કે આ વિષયમાં એક સેકન્ડ પણ રમણતા કરવા જેવું નથી. કારણ એ કોઈ અપમાન કેમ કરે છે, આ દેહ ધારણ કેમ કરવો પડ્યો વિષયને લઈને. આજે વિષય, આજે એકલો હોય માણસ તેને કમાવાનું ઉપાધિ હોય, એકલો હોય તો વાઈફ નથી, છોકરા નથી, ધણી નથી, તો પૈસાની કંઈ કકડાટ હોય? એટલે એકલો છે એટલે બ્રહ્મચર્ય પાળતો હોય તેને કેટલી બધી સેફ સાઈડ થઈ ગઈ, જીવતા સાથે અથડામણ ઘણી બધી ઉડી જાય, અને ફાઇલ ટુ આવી પરણ્યો એટલે પછી હસબન્ડ કે વાઈફ કેટલી અપેક્ષા જન્મે એકબીજા ઉપર, અને પૂરી ના થાય તો કેટલો કકડાટ થાય. અમુક બાબતમાં વિષય બેઉને મજા આવતી હોય તો રાગના બીજ પડે, પછી વિષયમાં બેઉને કંટાળો ત્રાસ થતો હોય એકને એકબીજાને તો દ્વેષના બીજ પડે, પછી આ વ્યક્તિ અહીંયા ત્રાસ થતો હોય બીજા જોડે એટેચ થાય એટલે વેર ઝેર જાગે. બોલો એ અહંકાર, અને પછી વાઈફ કે હસબન્ડ અપમાન કરે. મેં એવા જ કેસ જોયા છે, આખી જિંદગી વાઈફ હસબન્ડને કચડતી જ હોય, વાતે વાતે આક્ષેપ આપે, શંકા કરે, પૈસા પડાવી લે, ઝઘડા કરે. કેટલા હસબન્ડ એવા હોય છે વાઈફને દુઃખ આપ્યા જ કરતો હોય, કકડાટ કરતો હોય, વાતે વાતે ઝઘડતો હોય, મારતો હોય. બોલો આ કેમ આવ્યો, એક વિષય સંબંધથી આ રાગ દ્વેષ વેર ઝેર બધું? એટલે અહંકાર તો ચકનાચૂર કરી નાખે છે. જે અપમાન આટલું ગમતું નથી એ વિષય ભોગમાં પરિણામે અપમાનની પરંપરા સર્જાય છે, એ ભાન જ રહેતું નથી ને મજા કરીશું બસ, અને આપણને આ પિક્ચરો અને બધા ફોટા દેખાડે કે મજા કરે છે, પછી કેવો દુઃખી થાય છે ને એવું રહસ્ય કોઈ બતાડતું જ નથી. અને કદાચ બતાડે ને તો સમજાય કે બધા આવું જ હોય ને, પણ આ મજા છે એ ભાન જતું નથી, એ બુદ્ધિ છોડી શકતી નથી કે આમાં મજા છે. આ ચામડીની ચાદર કાઢે તો કંઈ મજા આવે એવો કયો ભાગ છે આમાં, એ ભાન જ રહેતું નથી. અને પરિણામે બોલો વેર બંધાય. હવે સાસુ વહુ એમાં તો વિષય છે જ નહીં, પણ ધણી કરવા ગયા તો પેલી ભૂલ કાઢે વહુની, બેન દીકરાને છે ને આ નથી ભાવતું, તું કેમ આ વધારે બનાયા કરે છે, આ ડોસી મરી તો હારું કે છે. એ રૌદ્ર ધ્યાન થયું ને બેઉ નરકે જાય પછી નિરાતે. બોલો આ અધોગતિ ભોગવવી પડે છે વિષયના પરિણામો. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પછી પહેલાંને તરછોડ મળે, તું નહીં તો બીજો, આ બીજા એને બોલો પેલો છોડે નહીં બીજે અવતાર, ધણી થઈને આવે ને આખી જિંદગી કચડે, મને તે ત્રાસ આપે હું તને જોઈ લઈશ. આ ભાન જ નથી. આ બધાએ જેટલા પાંચ ઇન્દ્રિયથી દેખાય છે જગતમાં બધું વિષયના પરિણામે ઘણા બધા પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. એક વિષય ના હોય ને કેટલી બધી શાંતિ થઈ ગઈ. પછી રહ્યું ફાઇલ વનમાં, એમાં ગાંઠો તો છે જ, માન લોભ વિષય મોહ તોડીશું, પણ 85% સંસાર ઉડ્યો, રહી ફાઇલ વન, એકલી પહોંચી વળીશું એને. આ તો આપણા આવડો બાબો જન્મ્યો ને 2 વર્ષનો, બોલો આખો દાડો બાબલાનું મન સાચવ્યા જ કરવાનું, અને પાછું બાપાને મોહ, એ મારો બાબો, તું મારા બાબાને મારીશ નહીં, હા બિચારો નાનો છે ને, એટલે એ બાઈ ઉપર મોહ, છોકરા ઉપર મોહ, ત્રણે એકબીજાના મોં માજીવતા હોય, અને પછી એ જ છોકરો બોલો બાપને વટાળા કરતો હોય, પૈસા માટે એ જ છોકરા બાપને
મારીને પૈસા પડાવી લે, જમીનો પડાવી લે, મકાનો પડાવી લે, કાઢી મૂકે, ગામડે મોકલી દે. ક્યાંથી આયા છોકરો? આવ્યો જ ક્યાંથી? વિષયના પરિણામ. એટલે આ વિષયમાંથી જે દુઃખ ભોગવવા પડે છે એના દુઃખનું વર્ણન સાંભળતા જ તાવ ચડી જાય. જે વિષયના સુખ કરતા વિષયની પરવશતાના દુઃખો અનંત પ્રકારના છે. માટે ચેતો જાગ્રત થાવ કે છે. મારે એવું સમજવું છે કે આપણે મૃત્યુનો ભય કેવું નાના છીએ એના માટે કાંઈ એનાલિસિસ નથી કર્યું, તો બી એક ભય નિરંતર રહે જ છે. બીજું આ સ્ત્રીપણામાં કેટલા બધા ભય રહ્યા જ રાખે છે એના માટે મારે ક્યારે એનાલિસિસ કે એની પર વર્કઆઉટ નથી કરવું પડ્યું, અને આની પાછળ હું કેટલું વર્કઆઉટ કરું છું તોય મને ભય કેમ લાગતો નથી? એ કંઈ મોહ છે એટલો બધો? મોહ છે. દારૂ પીધેલા માણસને એ ગટરમાં પડ્યો છે કે હાઈવે ઉપર પડ્યો છે અને કચડાઈ જશે, કશું ના લાગે. કાચના ટુકડા પડ્યા હોય ને તો એમની પર આળો ટેકે છે. રત્નો ક્યાંથી આવ્યા કે છે? આટલા બધા એટલે આમ કાચના ટુકડા છે, મરી જઈશ તું. કશું બેભાન બી દારૂની અસરો. મેં મૃત્યુનો ભય એટલું વારંવાર મૃત્યુ આવશે એવું સમજાવું છું, નર્કની વેદના, પણ એ નથી સમજાતું. એટલે મૃત્યુને સમજતો જ નથી. એ થોડું લાગે મારું જતું રહેશે એટલું સમજે છે, પણ લાંબો ભય નથી. જો મૃત્યુને સમજતો હોય ને, આ જગતમાં કોઈને દુઃખ ના આપે, કોઈ લાલચું ના રાખે, આ વિષયના મોહ પણ ના કરે, કે જેનું એન્ડ રિઝલ્ટ આ મરણ આવવાનું છે, માટે હું સુખાન તોફાન કરું છું, શેના માટે આ ઝઘડા કરું છું, શેના માટે હું તોફાન કરીને પ્રાપ્તિ માટે આટલા તોફાનો કરું છું, કશું જોઈતું નથી મારે. હવે આ મરણ કેવી રીતે ટળે અને મારું સ્વરૂપ અવિનાશી છે, માટે એ શોધી કાઢો તો આ દુઃખ મટશે. કાયમ અહંકારને ભય હોય જ, અને ભય છે ને એટલે આ લાલચો ઊભી થાય છે. ક્યાંથી સુખ મળો, ક્યાંથી સુખ લઉં, ક્યાંથી સુખ લઉં? રોજ આ લોકો બહાર સંસારના લોકો થોડી પ્યાલી રોજ પીવડાવે એટલે વધારે બેભાન થતો જાય. અહીં અહીં માનને પ્યાલી ના મળે, મોહને પ્યાલી ના મળે, લોભને પ્યાલી ના મળે, તમારા સુખ માટે એક પણ રિલેટિવ પોષણ મળે નહીં એટલે પ્યાલી મળતી નથી, એટલે તરફડામણ થાય અહંકારને. પણ તરફડીને છેવટે ઘરમાં જાય પોતાના આત્માના. અહીં પ્યાલી મળતી નથી બહુ, ઉલટાની હોય તે રોજ ઉતર્યા કરે. તમે શું કહો? હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્મા બોલ્યા ને, નવી પ્યાલી બંધ થઈ ગઈ, ઉતરે પ્યાલી, કેફ ઉતરતો જાય. પાંચ આજ્ઞા પાળો એટલે કેફ ઉતરતો જાય. આ જ્ઞાનવાણી સત્સંગની કેફ ઉતારી નાખે. કેફ ઉતરે ને એટલે એનું ભાન થાય કે આ ખરેખર જોખમ તો છે જ. એટલે કેફ ઉતરશે તો મને જોખમ સમજાશે ને તો નીકળાશે એવું. બરાબર છે. અને એની બીજો ઉપાય પણ છે ને, બુદ્ધિ તો છે જ આપણી પાસે, એનાલિસિસમાં લગાડો. પહેલું સ્ટેપ વિષય જોખમી છે, વિષયમાં સુખ નથી જે અભિપ્રાય મજબૂત કરો. બીજું સ્ટેપ કઈ રીતે જોખમી છે એનાલિસિસ કરો. શારીરિક રીતે દુઃખ આપે, માનસિક રીતે દુઃખ આપે, અહંકારના ઝઘડા, પૈસાના પ્રોબ્લેમો, એકબીજાના આક્ષેપો, વેરના પ્રોબ્લેમો, બધા વિષય સુખના પરિણામ છે. પથ્થર પર પાણી ફેંકી દઉં કે હા બરાબર છે, પણ એને ક્યાંય ઓલું લાગણી એટલે એવું કઈ સંવેદના કશું થતું જ નથી કે હા મને ખબર છે એમ કરીને એ પડી રહે છે આમ ભેંસની જેમ, એટલે સમજ નથી પડતી કે શું થાય છે. એ હજુ ચીકણો દોષ છે, હજુ હજુ તોડો પડ. સેમ રીતે આંખમાં એક રૂછડું પડ્યું હોય ને રૂવાટી જેટલું, બેચેન થઈ જાય, અને ખભા ઉપર પેલું પક્ષી ચરક્યું હોય તોય ખબર ના પડે. કેમ? જાડું આવરણ, ખબર જ ના પડે. અને આ અહીંયા એટલું આવરણ વગરનું છે ને, આમ ચેન જ ના પડે. જેમ આવરણ ઓછા થશે ને એમ ખૂંચશે, ચેન નહીં પડે. પછી એમ જો પાતળા આવરણ થયા, પડવાનું હવે દોષ. અને હજુ ગમે છે, આપણને ખબર છે ખોટું છે, અને પ્રકૃતિમાં ગમે છે. હજુ બુદ્ધિ હજુ રસ લે છે, અહંકાર ભોગવી લે છે. બુદ્ધિ કહે છે સારું છે, મન ખુશ થાય છે. એટલે સમજવાનું કે આ દોષ જીભ જાડો છે પણ ખોટો તો છે જ. કોઈ પણ જગાએ માગવું ને કેટલી લાચારી કહેવાય. એ સુખ માગવું, ભિખારીપણું કેટલું મોટું લાચારી છે, કેટલી પરવશતા છે. અને પછી ચાર લાફા મારે ને પછી એક લાડવાનો ટુકડો આપે, શું કામનો? અને તે પાછો એમાં હાવ કચરાવાળો લાડવો હોય, ધૂળમાં પડેલો, શું સુખી થયા? એટલે આ સુખને જો અહીંયા જરાક જો એક ઇન્દ્રિયને ગમતું નથી, ફેંકી દેવા તૈયાર થાય છે. વાસી હોય, ગંધાતું હોય તો નાકને ના ગમે તો ફેંકી દે, જીભને ના ભાવે તો ફેંકી દે,
આંખને ના ગમે તો ફેંકી દે, પણ આ વિષયમાં આંધળો ભૂત હા આંટી પડી ગઈ છે. હવે દાદાના વિજ્ઞાનથી તૂટશે આંટી. કિંજલ કુમાર. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, મને એવું સમજાય છે કે સંસાર અનંત દુઃખનું ધામ છે એવો અનુભવ થાય તો જ આત્મા અનંત સુખનું ધામ છે એવો અનુભવ થાય. તો બીજાના દુઃખોને કડવા અનુભવો હોય એમને પોતાના અનુભવો બનાવવાની પૂજ્યશ્રીની જે રીત છે એ મારી પાસે નથી, તો મારે કઈ રીતે આગળ વધવું અને એ રીત કઈ છે એ જણાવશો? થોડું એનાલિસિસ કરી જવાનો કે આણે 7 વાડકા શિખંડ ખાધો તો વધારે સુખી થયો ને, મને તો 1/2 વાડકી મળ્યો, કોણ સુખી થયો કહેવાય? ડિપેન્ડ્સ. ડિપેન્ડ્સ એટલે હા, મોટું ટ્રક હોય એને 8 વાડકા હોય તો વાંધો ના આવે, અને આપણે તો આવું નાનકડી ગાડીએ 1 સીટર 2 સીટર એવું નહીં. તરફડામાં ખબર પડે બિચારાને શું થયું, આજે વધારે ખવાઈ ચૂકે છે, આખો પાછો થાય, સૂઈ જાય, પરસેવો થઈ જાય, તો ખબર પડે કે આ વધારે પડતું ખવાયું, તરફડામણ થાય છે, માટે સુખ નથી. એવો અનુભવ એટલે શું, આ નોર આખો દાડો લોકો દુઃખી, લોકો ઢગલે બંધ જોવા મળશે, અને ના હોય ને તો આપણે દાદા દરબારમાં આવજો. એ 50 લોકો 50 જણા પોતાની વાત કરે ને એમ લાગે કે અરે રે, આ સંસારમાં મોક્ષે જવા જેવું છે, આ સંસાર હવે કેમના સહન કરી શકતા હશે, એટલા બધા શરીરના દુઃખો, માનસિક દુઃખો, લક્ષ્મીના દુઃખો, છોકરાના દુઃખો, ધણીના દુઃખો. ના કીધું, ધણી આખી જિંદગી કચડ્યા જ કરતો હોય પૈણ્યા ત્યારથી, છોકરા દુઃખી થાય, આ બાજુ વાઈફ ધણીને કચડતી હોય, ને એવાય મા બાપ જોયા છોકરાને માર માર જ કરે વાતે વાતે ઝઘડે, અને પેલી 20 વર્ષની થઈ તોય તક નહીં, જુઠ્ઠી છે, શંકા રાખવા જેવી છે, ખોટું કામ કરે છે, તો વઢે મારે, પૈસા ના આપે, ખાવા ના આપે, બરોબર. હવે વેર ઝેર કેવા બધા બંધાયેલા, એટલે આ સંસાર છૂટવા જેવો છે, દેખાતું નથી, દુઃખ લાગતું નથી, એ મોહ દ્રષ્ટિ, એ ભ્રાંતિ છે આપણી. એટલું બધું બેભાનપણું છે કે આ દુઃખનો દરિયો ખારો દવ જેવો સમુદ્ર તોય મીઠો લાગે છે, કારણ જીભ જેમ દૂધપાક કડવો લાગે ને મેલેરિયા થયો હોય, એવો આ ખારો હોવા છતાંય મીઠો લાગે છે, એ બધો આ ભ્રાંતિનો રોગ છે માણસને. તો પૂછો છે, એક એક્ઝામ્પલ આપો કે જેમ કે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય કે પ્રેમી અને પત્નીએ સાથે મળીને પતિનું કાટલું કાઢી નાખ્યું, હવે એવું તમે વાંચ્યું, હવે જે પતિ જે હોય ને જેનું કાટલું નીકળી ગયું હોય તો કે એણે જે કંઈ તારણ કાઢી ગયું કાઢ્યું હોય, પણ તમે તો એવું જ તારણ કાઢ્યું હોય કે સંસારમાં અનેક દુઃખ છે ને ક્યારેય પહેણવા જેવું નથી, તો મારે જેવા વળી એવું તારણ કાઢે કે એનો પાપનો ઉદય હતો એટલે આવી પત્ની મળી, કોણેનો ઉદય હોત તો સારી પત્ની મળ્યું, એટલે તમારું એકાંતે તારણ હોય કે સંસારમાં દુઃખ જ છે અને મારું તારણ એવું હોય કે સંસારમાં દુઃખ બી છે અને સુખ બી છે, એટલે આ વિપરીત બુદ્ધિ બધું અવળું શીખવાડે. હા, મેં કહે ને કે લે મેં ભેળસેળ કરો એટલે વધારે કમાઈ જાય, એ કોણ બાપો શીખવાડતું હશે? નહીં, નથી કહેતા કાકા રૂપિયાના સિક્કા પર પગ મૂકવા, શું ખોવાઈ ગયું તમારું? સિક્કા ઉપર પગ મૂકી રાખ્યો હોય પેલા બાપા જાય એટલે ધીમે ધીમે ગજવામ ગાળી દે, જો બુદ્ધિ છે ને માણસની, એટલે આ બુદ્ધિ અવળું શીખવાડે, વિપરીત બુદ્ધિ. સમ્યક બુદ્ધિ તો સંસારમાંથી તારણ કાઢી આપે કે આ સંસારમાં પેસવા જેવું જ નથી, દુઃખનું સંગ્રહસ્થાન, મુશ્કેલીનું સંગ્રહસ્થાન સંસાર એટલે. તો અને આટલા દુઃખો પડ્યા પછી પણ ભાન ભૂલી જાય જો ને માણસ, કે સુખી થયો છે કે દાડો, આ સત્સંગમાં દોડીને આવે ત્યારે સુખ લાગે થોડી વાર, આખી નહીં તો આ નોકરી કરવા જાય સાહેબની લાચારી નહીં, અને પૈસામાં પાછું કે 3 મહિનાથી પગાર નથી આપ્યો, છોડી શકે નહીં ને પગાર મળે નહીં, શું થાય આપણું? અને ઘરવાળી બૂમ પાડતી હોય કે પૈસા લાવો, શાંતિ રાખને, અને જેટલું પગાર નોકરી છૂટે એટલે પેલા હા ઘરમાં વાઈફ નામ પેલા તો આમ કચરાની જેમ પેલાને અપમાન કરે, નોકરી નથી, વેતન શું કામ પૈણ્યા કે છે, છોકરા થઈ ગયા, ધ્યાન ના રાખવું છે, આવડત તો છે નહીં તમારામાં, લ્યો શું શું કરવા રહ્યો? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાંથી આપણે સુખ લઈએ એનું જે રિપેમેન્ટ આવે એ બીજા રાઉન્ડની વાત છે, પણ જ્યારે સુખ લેવામાં બિગિનિંગ સ્ટેજમાં અટકાવે ને એવું જ્ઞાન ખૂટી પડતું હોય એવું લાગે છે, તો એ વિશે સત્સંગ વધારો ને દાદાની વાણી વાંચો, નિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ, જે બહુ ઊંચો પુરુષાર્થનો ભાગ છે. દીપિકા પૂજારા. જય સચ્ચિદાનંદ. અત્યંત રાગ અને અત્યંત દ્વેષ બંને વ્યક્તિના પ્રતિક્રમણ કરીએ તો રાગવાળી વ્યક્તિને નિર્દોષ જોવાનું ઈઝી પડે, એના તરફથી અથડામણ થઈ હોય તો પણ, અને અધર સાઈડ દ્વેષવાળી વ્યક્તિની આપણા તરફથી અથડામણ થઈ હોય તો એ નિર્દોષ જોવાનું હાર્ડ લાગે. તો પ્રતિક્રમણમાં પણ રાગદ્વેષ થયા ગણાય? ના, રાગદ્વેષ થયા ના ગણાય, તો ઓછા થાય ને પડ, પણ ચીકણા પડ છે એટલે વધારે વાર
એક લાખ પડ હોય ને ત્રણ ધોઈ નાખો એટલે ઓછું થાય, લાગે નહીં પણ ઓછું તો થાય છે 100%. ત્રણમાંથી કલાક પ્રતિક્રમણ કરે તો બીજા 15-20 પડ ઓછા થશે, એમ કરતાં કરતાં ઓછા થાય છે, પણ લાખમાં 15-20નો હિસાબ દેખાતો નથી. પછી મોટી રકમ ઘટે ને એટલે ખબર પડે કે હવે 30,000 રહ્યા, 70,000 ગયું, તો પછી તરત દેખાય ફર. એટલે આમ સહેજ એન્ડમાં તો એવું જ લાગે કે દ્વેષવાળી વ્યક્તિ પ્રત્યે હજી દ્વેષ તો છેલ્લે, પહેલાં બધું ગોઠવીએ ને, પહેલાં બધું ગોઠવી તોય તે છેલ્લે તો એવું જ લાગે કે સહેજ એના પ્રત્યે દ્વેષ તો લાગે. દ્વેષવાળું ચોખ્ખું કરો ને રાગવાળું પછી થઈ જશે. જેને દ્વેષ કોઈ વ્યક્તિ પર થતો નથી એને રાગે પછી વાર નહીં લાગે છૂટી જતા. એટલે દ્વેષવાળું ચોખ્ખું કરો. દ્વેષમાં ઉપકારી છે, પેલું મન બતાડતું હોય નલાયક માણસ સંબંધ ના રખાય, બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે, બહુ હિતકારી છે, બહુ સારો છે, ભાકાકાર કરો. પછી વખત બોલશો ને એટલે મન ટાઢું પડશે. પછી હા, મન આપણું બોલેલું છે, આપણે બોલ્યા નલાયક છે એટલે મન પછી બોલ્યા કરે નલાયક છે, સીધો કરો, જોઈએ જ નહીં, કાઢી મૂકો, ના બહુ સારો માણસ છે, એને હલાવા જેવો નથી, સંભાવે નિકાલ કરવો છે, એટલે ટાળવું પડશે મન પછી. બોલો. આપ તો અહીં 11 પેજ નંબર 47, મન વચન કાયા અને માયા વ્યવસ્થિત આધીન. મગે કારણ કે મન વચન કાયા અને આખી બધી માયા એ બધી વ્યવસ્થિતના તાબે છે, ને તું જ્યારે શુદ્ધાત્મા થવું ત્યારે એ તને સમજાશે. અત્યારે તને સમજવું હોય તો યાદ રાખવું જોઈએ કે મનમાં વિચાર આવ્યો તો વ્યવસ્થિત મોકલે છે, આ પ્રેરણા થાય છે તે વ્યવસ્થિત કરે છે, આ બધી ક્રિયા વ્યવસ્થિત કરાવે છે. એવું જો તને સમજાયું, એવું તને જ્ઞાનમાં રહે તો કામનું. વ્યવસ્થિત સમજી પડે ને, નહીં તો હું કરું છું અને વ્યવસ્થિતને માનવું એ બે સાથે ના બને. તો હવે આજે કહે છે કે વિચાર જે આવે છે એ વ્યવસ્થિતને આધીન છે, તો ખરાબ વિચાર આવે અને સારા વિચાર આવે તો બંને વ્યવસ્થિતને આધીન? બંને વ્યવસ્થિતને આધીન. એ આવે છે ને, ઉત્પન્ન થાય છે ને, બધું પરિણામ છે ને, પરિણામ હંમેશા વ્યવસ્થિતને તાબે હોય. કોઈ પણ વસ્તુ બની ને એ પરિણામ કહેવાય. આપણે કરીએ છીએ કે થાય છે, થાય છે એ પરિણામ કહેવાય, કરીએ છીએ એ કોઝિસ કહેવાય, થાય છે એ પરિણામ કહેવાય. પરિણામ એ કોઝિસનો ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા થઈને પરિણામ આવે એને વ્યવસ્થિત કહેવાય. તો વારે ઘડી એક કન્ટિન્યુઅસ એક ને એક વિચાર આવતો હોય તો એ પણ વ્યવસ્થિતને આધીન છે. તમારે છેટારીને કહેવાનો, લોકેશભાઈ શું કાંદા કાઢશો, શું સુખી થયા, પ્રતિક્રમણ કરો, શક્તિ માગો, વિરોધી ભાવ બોલો, છઠ્ઠી કલમ બોલો, એટલે વિકારી પરિણામ તૂટી જાય. બધા બધું વારે ઘડી કરી છતાં પણ એ વારે ઘડી આવતો જ હોય એમ આવે, એ તો ભરેલો માલ છે ને. ડુંગળીને પડ હોય ને એક પડ કાઢો પાછું એવું ને એવું બીજું આવે. પ્રતિક્રમણ કરીએ, આલોચના કરીએ, સામાયિકમાં બેસીએ એટલે વધારે આવે પાછું. પાણી પીવાનો વિચાર તો આવે ને, પાણી પીએ બસ. હા, પીવાનો વિચાર આવે પણ પાણી, દારૂ નહીં, કોફી ચાય નથી, કારણ માલ ઓછો વિચાર ના આવે ક્યારે પણ. ઉકાળો કોક દાડો જોઈએ, કઈ નહીં, કઈ નહીં, આદુ નરસ પીતા નાસ્તો કરી લે બહુ થઈ ગઈ, જે મળે તે. જ્યુસ પીવાનો વિચાર આવે, જ્યુસ ને એવું પીએ છે. હા તો જો એ છે ને, એટલે કઈ પણ પીનારો તો છે જ પોતે. એટલે પાંચેલી સરસ વાત કહે છે, હું કરું છું અને વ્યવસ્થિત ને કરતા માનવું એ બે કોયદાડો સાથે ના બને. જેનું હું કરું છું ખલાસ થાય એ સમજી શકે આ વ્યવસ્થિત ને તાબે ચાલી રહ્યું તંત્ર. ઊંચી શોધખોળ છે દાદા ભગવાન ની. શું તમે લઈ આવ્યા, તમારી ના કહેવાય, ખબર છે મને, બહુ બહુ ઊંચી છે એટલે મેં આ શેર કર્યું કે આમ. એટલે મને બીજું શું છે ને, પાછું કન્ટિન્યુઅસ એ વિચાર આવે જ રાખે, સામાયિક બે શું તો એ આવે. તમને વિચાર આવે છે કે મનમાં આવે છે? એટલે મનમાં આવે છે. તો તમે શું કામ દુઃખી થાઓ, અહીં તો ફુવારામાંથી પાણી પિચકારી ઉડ્યા કરતી. પાછું પ્રતિક્રમણ કરું, સામાયિક આલોચના કરું, બધું છાંટા ઉડ્યા કરતી. આપણે છેટારી જોવાનું કે ફુવારા ને પાણી ઉડે છે, પાછા પાણીની છાંટા ઉડે છે. મારે કંઈ હું નથી, પાણીને હું કંઈ પીનો થતો નથી, હું શુદ્ધ આત્મા છું, એમાં રહેવાનું. આપણે બધું જ કરું છું, એ રીતે જ કરું છું. હા, કરું છું ને પછી મને વિચાર આવે છે, બોલો છો ને, એટલે વ્યવસ્થિત છે, આ છે તે છે. વ્યવસ્થિત એટલે કેવું કે આ સંજોગાધીન આ બને છે, એનો જોનાર તે મારું સ્વરૂપ છે, એ લક્ષમાં રાખવાનું છે. વંદના પરમા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. એક મુખ્ય મહત્વનો પ્રશ્ન એ જ હતો કે માનના જોખમો પૂજ્યશ્રી કયા કયા છે, એની ડિટેલ સમજાવો. એ કાંઈ જરૂર નથી, આ રોજ તમને અનુભવ કરાવશે આજુબાજુવાળા બધા.
જો કોકને ઓછું માન મળે તો આપણને અકળામણ થાય ને, કે હું મરી ગઈ છું એને આપો છો માન, કોકને માન મળે તો આપણને દુઃખ થાય ને? જરાય દુઃખ ના થાય, ખોટી વાત. અરે કોકને લાડવો જતો હોય ને માનનો, અને આપણે અહીં જોઈએ ને તો મેં અકળામણ થાય, મને આપો ને હું ક્યારની ભૂખી બેઠી છું અને શું કામ આપો છો, આ તો 25 લાડવા ખાઈને બેઠી છે. તરત જલસ થાય, જલસ કોક દાડો ના થાય કોઈ ઉપર? જેલસીનો એક એ જેલસી થાય ને એટલે સમજવાનું, માન ઓછું પડે છે આપણને. તમારી વાત તો જુદી છે, આ તો જનરલ વાત કરું છું. અરે એવું નહીં પૂછે, પણ જનરલ વાત કરું છું. માનના જોખમો એટલે શું? નહીં, કોકને માન મળતું હોય ને તોય તિરસ્કાર આવે, માન ઓછું મળે તોય તિરસ્કાર આવે, માન અપમાન આપે તોય દ્વેષ થાય એની પર, અને અબજસ મળે ને તોય દ્વેષ થાય. મેં આટલું બધું બધાનું કર્યું તોય મને અબજસ મળે છે, અને આપણે બધું સારું કામ કર્યું હોય ને પહેલી કહે છે મેં જ પતાવી દીધું કામ, એટલે કે તું શેની હું નહોતી, કકડાટ થાય. એ કકડાટ બધું માનનું તોફાન બધું, અને પછી કોઈના કંટ્રોલમાં રાખવા, કોકને કચડીને સીધા કરવા, કોક આપણું અપમાન કરે ને કાપીને આઉટ કરી દેવા, આ તો બધું બહુ મોટું તોફાન છે. આખો સંસાર માનના તોફાન ઉપર ઊભો રહ્યો છે, અને વિષય એ પછી માનના દુઃખ પડે, અપમાનથી દુઃખ પડે, એટલે વિષયના સુખ લેવા જાય, કારણ ટાઢક થાય છે ને બિચારાને. એટલે આ વિષય માન અને લોભ સંસારમાં ભટકાવનારો છે. એટલે માનના દુઃખો તો ઓહો હો, એટલે એ લઘુત્તમ થાય ત્યારે સમજાય કે હો આ માન છૂટે, ત્યારે સમજાય કે હા બહુ દુઃખ. અને પોતે જ માન સ્વરૂપ ફરતો હોય ને એટલે એને ગોદા મારે ખરો ને ગોદા ખાય ખરો ને પાછો મારે, સમજણ જ ના પડે કે મને દુઃખ છે એના પડે છે, કારણ પોતે જ એક અહંકારમાં જ વર્તે છે, એટલે એને ભાન જ ના પડવા દે. દુઃખી થતો હોય, દુઃખ આપતો જાય, નિમિત્તને ગુનેગાર જોતો જાય ને પાછો દુઃખ આપે, પછી મેના રિએક્શનમાં દુઃખ આવે. સમજાય નહીં કે મને કેમ દુઃખ પડે છે આટલા બધા. એક અવતાર દુઃખ ભોગવી લેશે, આખો અવતાર આવશે દુઃખ. એ નાનપણથી તમને ભાઈ અને તમારી જોડે આખો દાડો મમ્મી તમારી પર કચકચ વધારે ચાલતી હોય ને, અને ભાઈની જોડે કચકચ ના, કેમ? ગયા અવતારની ભૂલનો દંડ છે, આખી જિંદગી આવશે, તૈયારી રાખો. આટલું અહંકાર આટલું સહન ના કરી શકે અપમાન, અને રિએક્શનમાં દ્વેષ, અને મમ્મી જોડે એટલો કકડાટ ચાલતો હોય ને પછી બોયફ્રેન્ડ મીઠો લાગે, આ બોયફ્રેન્ડ પછી કકડાટ થાય એટલે બીજો, કારણ એના ધાર્યામાં ના રહે બોયફ્રેન્ડ એટલે બીજો કકડાટ, બીજો શોધી કાઢે, એ કબજામાં ફરવા કંટ્રોલ રાખવા ફરે આખી જિંદગી કરતાં કરતાં, કારણ અબજસ અપમાન બધું, કારણ ગયા ભાવમાં માનની ભૂલ થયેલી છે. કપટ કરીને માન ખાવા ગયા એટલે આ ભાવમાં કપટના ફળરૂપે માર પડે જબરજસ્ત. એટલે હવે શું કરવાનું? તો કે તપ કરો. અપમાન આવે, કોઈ ભૂલ કાઢે ને, ભૂલ કાઢે એટલે આપણે એની પર પ્રેમ આવે ના, કેટલો ઉપકારી છે, મારું કલ્યાણ કર્યું, મારી ભૂલ બતાડી, રાજી રાજી થઈએ ને આપણે, કે વેર જાગે સરસ સીધો કરી નાખીશ. 25 ભૂલ બતાડી એની, તું મારી એક બતાડે છે તારી 25 બતાડીશ, અને તારી આબરૂને કાંકરા કરી નાખીશ. કેટલું વેર વાળે મન પૂજ્ય શ્રી, અપમાન કરનારો તો ઉપકારી લાગવો જોઈએ, લાગવો જોઈએ ને, પણ એ જ્ઞાન દાદા ભગવાન શીખવાડે છે, પણ આપણી બુદ્ધિ એ પકડી શકતી નથી. એનું કારણ શું? એનું કારણ ને, માનની પર એટલો બધો પ્રેમ પેસી ગયો છે, કે મોહ એટલો બધો માન ઉપર પેસી ગયો છે, કપટે કરીને ભોગવી લેવું છે, મોહથી ભોગવી લેવું છે, ક્રોધે કરીને ભોગવી લેવું છે, માન માટે જ જીવન જાય છે. એટલું બધું વણાઈ ગયું છે દેહાધ્યાસમાં માન, એટલે આટલી ભૂલ કોઈ કાઢી ના શકે, એટલે ફટકા પડે બરોબર. પૂછ્યું છે સામાયિક કરે ને તો ડિટેલમાં ખ્યાલ આવે, એ તો ઉપકારી છે, નિર્દોષ દેખાય, પોતાની ભૂલ દેખાય, સૂક્ષ્મતર અહંકાર તરત જાગૃતિ આવે, પણ હજુ ડિટેલ નથી સમજાવતો કે માન, કારણ કે સ્ત્રી પ્રકૃતિ તો માન ભૂખી છે, સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને આ તોફાન, માનના તોફાન બધે હોય. હા બહેનોની માટે કે વરદાન છે એવું કશું નહીં, ભાઈઓ નહીં હોય બધા, એની માટે તો તોફાન છે ને બધા. જેનું માન એનું સામાયિકમાં શું થાય છે, તમે આત્મા થઈને જુઓ છો એટલે થોડું થોડું આવરણ ખસે, લીલ થોડી ખસી, પાછું વ્યવહારમાં એટલે લીલ ફરી વળે, પાછું જેવું હતું એવું થઈ જાય. એટલે આજે છે ને ડીપ રૂટેડ બિલીફ, આઈ એમ ધ બેસ્ટ એન્ડ આઈ ડિઝર્વ ધ બેસ્ટ, આ જે ગ્રંથિ પૂજ્યશ્રી બહુ એનાલિસિસ કરું છું, નહીં જતી શું કરું એની. હા એનું એટલું જ કરવાનું કે કોને છે, હું કોણ આમાં, એ છૂટું પાડો, અને પછી ઉપકાર, જ્યારે જ્યારે દુઃખ આવે, અપમાન થાય, હું સારી છું કે સાચી છું પર આક્ષેપ આવે ને, એ સારી છું ને ભોગવશે કે આ ખરાબમાં ખરાબ છે ભાઈ, સાચી છું ને આક્ષેપ આવશે બહુ ખોટું છે, આ ખોટી કરે, ખોટું કરે છે, વિશેષતાને હાવ નકામો છે કે છે, એને ખસેડો જોઈએ જ નહીં આપણામાં, એ આક્ષેપો આવે
એ જે જે કરતો હોય એમાં ભૂલ જ લોકો કાઢે. એ પોતે માનને કુદરતનો નિયમ કેવો છે, આપણા માનને તોડી આપે છે. એ જ્યારે આક્ષેપ આવે છે, કોઈ ભૂલ કાઢે છે, ત્યારે ભૂલનું રક્ષણ કરીએ છીએ અને વ્યક્તિને તોડી પાડીએ છીએ. બુદ્ધિનો ધંધો આવો છે. અને જ્ઞાન શું કહે છે કે ભૂલ બતાડે ને ત્યારે ઉપકાર માનો અને ભૂલને કાઢો, ભૂલથી જુદારો. એ આપણી ભૂલ એટલે અહંકાર. તમે શુદ્ધાત્માની સીટ છોડી હું સાચી છું એ સીટ પર બેઠા છો એટલે આક્ષેપ આવે છે. એ સાચી સી સીટ છોડીને શુદ્ધાત્માની સીટ પર આવો, સાચું ખોટું બધું ફાઇલ વનનું છે, હું શુદ્ધાત્મા છું ને ઉપકારી છે, મને આ બરાબર પાર્કિંગ સીટ પર બેઠેલા ત્યાંથી છોડાવનારો ઉપકારી નિમિત્ત છે. એટલે રોજ જે આ સામાયિકમાં જોતા રોજે નહીં, નિરંતર રાખવું પડશે. આ તો સામાયિક વખતે પેલી ભૂલ કાઢે ત્યારે ઝઘડા પડ કરી નાખીએ કે આઈ ડોન્ટ કેર, કે છે તું મારી સાથે વાત નહીં કરતો, તારા જેવા નકામા માણસો મને જોઈતા જ નથી, તરછોડ મારી દઈએ. પછી સામાયિકમાં જોઈએ મારી ભૂલ થઈ ગઈ, કોઈને દુઃખ અપાઈ ગયું, હે દાદા ભગવાન માફી માગું છું. એ ભૂલો જાણે કે મને જમાડે છે અને આ મૂરખ માણસ ભૂખ્યો મરે છે અને મારી ઉપર પાછો ભૂલોનો પસ્તાવા કરે છે, મૂરખ છે કે છે. એટલે તો તે ઘડીએ કોઈ ભૂલ કાઢે તે ઘડીએ ઉપકાર મારો કે ના તમે બરોબર કહો છો, ધ્યાન રાખીશું. ત્યારે ભૂલને ખોરાક ન આપો તો ભૂલ તૂટે. એટલે એટ એ ટાઈમ જાગૃતિ રાખવી, ટાઈમ રાખવી પડશે, ત્યારે જ માનની ભૂખ આ જશે, નહીં તો નહીં, તો નહીં જાય ના. એટલે જાગૃતિ તમને સામાયિકમાં હેલ્પ કરશે, પણ છેવટે ખરેખર જ્યારે બનતું હોય ત્યારે ઉપરાણું લેવાઈ જાય છે. આપણને બધી ખબર છે કે આ ખોટું છે, કોઈને દુઃખ ના અપાય, પણ કોઈ કહે ને તે કેમ કર્યું, ફટ કરીને ડંક મારી દે. તે વખતે ઉપરાણું લેવાઈ જાય છે ભૂલનું. એટલે જ્યારે ઉપરાણું લેવાય ને એ ભૂલનું એક્સટેન્શન થઈ જાય, પછી ભૂલ ઘટતી જ નથી. આમ સામાયિકમાં જુઓ ને એટલે તમને જાગૃતિ રહેશે, પણ તોય એટ એ ટાઈમ ઉપરાણું તૂટશે તો ભૂલના પડ જશે. એટલે એટ એ ટાઈમ જાગૃતિ માટે રોજ જે મતલબ શક્તિઓ જબરજસ્ત નિશ્ચય હોય કે આ દોષ તોડવો છે અને ઉપકારને સમજી ગયા હોય, આ ભૂલ છે સમજતા હોય, આપણે આ રક્ષણ કરવાથી કેટલું નુકસાન થશે સમજતા હોય, તો પછી એ જાગૃતિ આપણને બચાવે. જય સચ્ચિદ. આ બધી બહેનો માટે નથી વાતો, હા અહંકારના સ્વરૂપનું આપણે વર્ણન કરીએ છીએ કે જો પારકા સંજોગ ઉપર હું છું માનશે ને ત્યારથી અહંકાર જન્મે છે, અને સંજોગ મારું સ્વરૂપ નહીં શુદ્ધાત્મા મારું સ્વરૂપ તો અહંકાર ઓગળી જશે. એ અહંકાર પછી આગળ વધે છે, પુરુષમાંથી સ્ત્રી થાય, ક્રોધમાન માયાલોભથી આગળ વધતો જાય સંસારમાં. પણ એ આત્માથી ચૂક્યો, ક્રોધમાન માયાલોભમાં આવ્યો એટલે સંસાર વધ્યો પછી એનો. એટલે કોઈએ આ બહેનો આવા ને પછી ભાઈઓ આવા એવું કોઈએ કોઈ માટે ચિતરવા જેવું નથી, એ તો નુકસાન થશે પોતાને. ઉલટાનું દરેક સત્સંગ દરેક વાક્ય પોતાની માટે વાપરવાનું છે. અને એક્ઝેક્ટલી જોઈએ ને તો કે આ બુદ્ધિ અહંકારને ઓગાળવા માટે આ વાતો છે. છેટા રહીને અહીંયા વાપરો જ્ઞાન કે ફાઇલ વનમાં કચરા ઓગાળવાની દવા આપણને મળે છે, કોઈની માટે ચિતરવાની જરૂરત નથી, ઓટાનું ફસામણ વધી જશે આપણી.